राजकोट शहर अने जिल्लामां कुल 39 जग्याए अत्यारे रसीकरणनी मोकड्रिल चाली रही छे। कोरोनानी रसी तमे मुकावा आवो त्यारे कई प्रकारनी प्रोसिजरमांथी तमारे पसार थवू पड़शे ते संपूर्ण तमने अब तक चेनलना माध्यमथी तमने चितार अमे बताडवा जई रह्या छीए। सर्वप्रथम तमारा मोबाइलमां ज्यारे SMS आवे त्यारे स्थानिक आरोग्य केन्द्रनी तमारे मुलाकात करवानी रहेशे। आप जोई शको छो अत्यारे ज्यां मोकड्रिल चाली रही छे ते COVID-19 रसीकरण केन्द्र। अत्यारे रसीकरण केन्द्रमां तमे जे पहोंचो त्यारे वोलियंटर मित्र पासे तमारे जवानुं रहेशे। सर्वप्रथम तमारे तमारा मोबाइलमां जे SMS आव्युं हशे ते SMS तेमने बतावानो रहेशे अने त्यारबाद ते वोलियंटर तमारी पासे तमारुं प्रूफ एटले के ID कार्ड मांगशे। ए ID कार्ड तमारे त्यां सर्वप्रथम बतावानुं रहेशे, त्यारबाद तमारुं अहीं ते रजिस्ट्रेशन करशे। रजिस्ट्रेशन करीने लांबी सोशियल डिस्टन्समां जे लाइन अहीं हशे તે લાઇનમાં તમારે ઊભું રહેવાનું હશે। અત્યારથી જ જે આરોગ્ય કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સ માટે અહીં ગોળ સર્કલ કરેલા છે, સર્કલમાં તમામ લોકો જે અહીં વેક્સિન મૂકાવવા આવ્યા છે તેમની લાઇન આપ સ્ક્રીન પર જોઈ શકો છો। તમામ અત્યારે મોકડ્રિલ ચાલી રહી છે, તમને પણ અમે ચેનલના માધ્યમથી દેખાડવા જઈ રહ્યા છીએ કે કઈ પ્રકારે રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું જોશે। સર્વપ્રથમ તમારે પ્રતીક્ષા રૂમમાં જવાનું રહેશે, એન્ટ્રી કર્યા બાદ તમારે સોશિયલ ડિસ્ટન્સમાં લાઇનમાં ઊભું રહેવાનું અને ત્યારબાદ પ્રતીક્ષા ખંડ આપ જોઈ શકો છો। જે અત્યારે શહેરીજનો અત્યારે પ્રતીક્ષા ખંડમાં સોશિયલ ડિસ્ટન્સમાં અહીં બેઠા છે, સર્વપ્રથમ જ્યારે રસી મૂકવા આવો ત્યારે પ્રથમ તમારું સ્ટેજ એટલે કે આ પ્રતીક્ષા ખંડ અહીં તમારે બેસવાનું રહેશે। ત્યારબાદ હું તમને અન્ય રૂમમાં દ્રશ્યો બતાવવા જઈશ કે જે પ્રકારે અત્યારે મોકડ્રિલ ચાલી રહી છે। અન્ય રૂમ છે તે છે રસીકરણ રૂમ। વેઇટિંગ રૂમમાં બેસ્યા બાદ રસીકરણ રૂમમાં તમારે અહીં આવવાનું રહેશે। અહીં આપ દ્રશ્ય જોઈ શકો છો જે પ્રકારે અત્યારે તમામ પ્રક્રિયામાંથી તમારે પસાર થવાનું રહેશે, રસીકરણ કરવામાં આવશે। આપણે વાત કરીએ રાજકોટના નાયબ આરોગ્ય અધિકારી PP રાઠોડ સાહેબ સાથે। સાહેબ, અત્યારે મોકડ્રિલ ચાલી રહી છે, લોકોમાં રસી વિશે એક ડર પણ છે, શું અપીલ કરશો? જે આ પ્રક્રિયા છે એકદમ સરળ અને ફૂલપ્રૂફ છે, મીન્સ કે બીજી જાતની વેક્સિન છે એ પ્રકારનું નથી। આમાં તો પ્રથમ તો એ છે કે જે લાભાર્થી છે એ લાભાર્થીને એડવાન્સમાં એનું રજીસ્ટ્રેશન થાય છે। રજીસ્ટ્રેશન થયા પછી જ્યારે વેક્સિનેશનનો સમય છે ત્યારે મોબાઈલ દ્વારા તેમને SMS થી જાણ કરવામાં આવે છે અને સાથે સાથે એમનો ફોટો ID અને આધાર પણ લેવામાં આવે છે। અને જે આજે આપણે જે અહીંયા વેક્સિનેશન સ્થળ છે કે બૂથ છે કે જ્યાં કામગીરી ચાલુ રહી છે, ત્યાં 3-room કન્સેપ્ટથી કામગીરી થાય છે, એ પણ એકદમ ફૂલપ્રૂફ છે કે સૌ પ્રથમ તો જે લાભાર્થી આવશે એ લાભાર્થીનું લિસ્ટમાં નામ ચકાસવામાં આવશે, સાથે સાથે એનો મોબાઈલમાં SMS છે એ ચકાસવામાં આવશે અને એનો ફોટો ID રાખવા, ત્યારબાદ એમને છે વેઇટિંગ રૂમમાં રાખવામાં આવશે। અને અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છો કે આ વેક્સિનેશન રૂમ છે કે જ્યાં વેક્સિનની કામગીરી કરવામાં આવશે। અહીંયા વેક્સિનની જે કામગીરી કરવામાં આવે છે એ પણ સેફ ઇન્જેક્શન પ્રેક્ટિસ અને બાયોમેડિકલ વેસ્ટનું પૂરેપૂરું ધ્યાન રાખીને કરવામાં આવે છે। અહીંયા જે સિરિંજ વાપરવામાં આવે છે એ ઓટો ડિઝેબલ સિરિંજ છે, મીન્સ એકવાર વાપર્યા પછી બીજી વાર એનો ઉપયોગ થઈ શકતો નથી। અને અહીંયા જે વેક્સિન કેરિયર છે, વેક્સિન કેરિયરમાં પણ આપણે એની સ્વીચ શૃંખલા અથવા જળવાઈ રહે એ રીતની પણ આપણે વ્યવસ્થા કરેલી છે, સાથે સાથે જ્યારે પણ કંઈ પણ જરૂર પડે એ અથવા તો કોઈ એડવર્સ રિએક્શન થાય તો એના માટેની દવા અને બીજો ઇન્જેક્શનની પણ એ પૂરતી વ્યવસ્થા છે। અને અહીંયાથી ગયા બાદ એને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે। ચોક્કસથી સાહેબ, આ પ્રક્રિયા એકદમ સરળ પ્રક્રિયા છે, રાજકોટ શહેર અને જિલ્લાના જે વ્યક્તિઓ છે, શહેરીજનો છે, એમને આપ શું અપીલ કરશો? દરેક લોકોને વિનંતી છે કે ખાસ કરીને કે જે આ કોરોના છે, કોરોનાની વેક્સિન જે આવી રહી છે એકદમ સલામત છે, સૌ પ્રથમ તો જે કહી શકાય કે હેલ્થ કેર વર્કર લઈ રહ્યા છે અને ત્યારબાદ જનરલ પબ્લિકને આપવામાં આવશે અને આના માટેને જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનને ચુસ્તપણે ફોલો કરીને આપવામાં આવશે। અને જ્યારે પણ વેક્સિન આપવામાં આવશે ત્યારે ટ્રેન સ્ટાફ દ્વારા આ વેક્સિન આપવામાં આવશે અને જે વેક્સિન હશે એનું કહી શકે કે એને પૂરેપૂરી સલામત છે એ રીતે એની જાળવણી થઈ રહી છે અને સલામત રીતે ઇન્જેક્શન પણ આપવામાં આવશે, સાથે સાથે વેક્સિન આપતી વખતે એનું ઓબ્ઝર્વેશન માટે અમારી પૂરતી મેડિકલ ટીમ પણ ઉપલબ્ધ રહેશે અને ત્યારબાદ એમને બીજો ડોઝ ક્યારે પણ તેની પણ તેમને પૂરતી માહિતી આપવામાં આવશે। ચોક્કસથી વેક્સિન મૂકવી એકદમ સરળ છે, લોકોને ડરવાની જરૂર નથી। હું તમને અન્ય પણ દ્રશ્યો દેખાડવા માંગીશ, અહીં વેક્સિન મૂક્યા બાદ ઓબ્ઝર્વેશન રૂમ માં તેમને રાખવામાં આવે છે, જેથી 30 મિનિટ સુધી લોકોને અહીં બેસવાનું રહેશે।
30 મિનિટ સુધી અહીં એક મેડિકલ ઓફિસર્સ પણ અહીં તૈનાત રહેશે, કારણ કે 30 મિનિટ સુધી તેમનામાં કંઈ પણ કોઈ ઇન્ફેક્શન નથી આવતું તે અહીં તપાસવામાં આવશે। તે સમગ્ર ગુજરાતની જનતાને અપીલ છે કે કોરોનાની રસી આપ અવશ્ય મુકાવો, કોરોનાની રસી સંપૂર્ણ સેફ છે। તમામ મેડિકલ ઓફિસર્સ અહીં તમામ આરોગ્ય કેન્દ્ર પર હાજર રહેવાના છે, ત્યારે સર્વે લોકોને સર્વે જનતાને ફરીથી અપતક ચેનલની ટીમ તરફથી પણ અપીલ છે કે કોરોનાની રસી આપ અવશ્ય મુકાવો। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ઋષિ દવે, અપતક ચેનલ, રાજકોટ।